પીજી હોસ્પિટલની. અહીં જો કે મુશ્કેલી બીજી છે, શું તમે સરકારી હોસ્પિટલની બિલ્ડિંગમાં જ પાર્કિંગની વ્યવસ્થા ન હોય તેવું ક્યારેય જોયું છે ખરું? ન જોયું હોય તો તમને આજે નવું જોવા મળશે. અને બીજો હોસ્પિટલમાં પાર્કિંગની વ્યવસ્થા હોય તેમ છતાં તેમાં પબ્લિકને વાહન જ પાર્ક કરવા દેવામાં ન આવતા હોય એવી તાનાશાહી પણ જોઈ છે ખરી. ભલે ન જોયું હોય પરંતુ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં આવા જ કંઈક મનસ્વી નિર્ણયો લેવાયા છે જેના કારણે દર્દીઓ અને સગા પરેશાન છે. પાર્કિંગ છતાં પાર્કિંગ નહીં કરવાનું. અહીંયા સોલા સિવિલમાં હું આવું છું દર મહિને મારે વાઈફની દવા લેવા માટે, પણ અહીંયા જે પબ્લિક બહારની આવે છે એના માટે પાર્કિંગની કોઈ સુવિધા જ નથી. દર્દીઓને દંડ, પૈસા નથી એટલે તો મરી જ્યાં આવે છે અને અહીંયા પછી પોલીસવાળા ઉપાડી લઈ જાય તો ત્યાં 500,000 રૂપિયા ફાઇન કોણ આપે? તાનાશાહી, કોઈને વાગેલા બાગેલાને અહીંયાથી અમે અમારા ગાડી ઉપર લઈ જતા હોય ઇમરજન્સી બાજુ તો બી ભગાડે છે. વાહન અંદર ન પ્રવેશે માટે હોસ્પિટલમાં બેરિકેડ. દર્દી અને તેમના સગાને વાહન કાઢવામાં મુશ્કેલી, સાયકલ પણ મુશ્કેલીથી બહાર નીકળે. પાર્કિંગની જગ્યા પર કીચડ અને વરસાદી પાણી, આ તમામ દ્રશ્યો સોલા સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને દેખાતા નથી અને તેમને દર્દીની તકલીફોથી કોઈ ફરક પણ પડતો નથી. મેડિકલ કોલેજના ડીન દ્વારા બસ એટલું ફરમાન આપી દેવાયું છે કે હોસ્પિટલ કેમ્પસની અંદર કોઈ પણ દર્દી કે તેમના સગાનું વાહન આવવું ન જોઈએ. ગુજરાતમાં જો હોસ્પિટલ કેમ્પસની બહાર આપે ઓપીડી જોવી હોય, કેસ કાઢવાની બારી જોવી હોય તો અચૂક આપે સોલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવી જોઈએ. જે સોલા સિવિલ હોસ્પિટલનું જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગની બહાર કેસ કાઢવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, એટલે કે કેસ બારી કેમ્પસની બહાર જ ગોઠવી દેવામાં આવી છે, બિલ્ડિંગની બહાર ગોઠવી દેવામાં આવી છે, જેના દ્રશ્યો છે કે કોઈ પણ દર્દી કદાચ તાવ કે અન્ય કોઈ બીમારીના કારણે આવ્યો હશે તો કદાચ સ્થિતિ એવી છે કે તે પડી જાય અને તેને ઓર્થોપેડિક ડોક્ટરની જરૂરિયાત ઊભી થાય તે પ્રકારની સ્થિતિ છે. સોલા સિવિલમાં રોજના સંખ્યાબંધ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, જેમના વાહનને કેમ્પસમાં અંદર લઈ જવામાં ન આવે તે માટે બાઉન્સર્સની વ્યવસ્થા ગોઠવાય છે. સિક્યુરિટી સ્ટાફની દાદાગીરી પણ અહીંયા ચર્ચાનો વિષય છે. એક્ચ્યુઅલમાં આપણે અંદર વ્હીકલ લઈને ગયા હોય તો સિક્યુરિટી દંડા મારીને બહાર કાઢે છે, કોઈ જગ્યાએ મૂકવાની સગવડ નથી. આગળ પાછળ બધી જગ્યાએ પાર્કિંગ સારી રીતે થઈ શકે, બહુ સરસ રીતે બધાને એમનું બી પાર્કિંગ ચાલે, આવનાર જનાર હા છે, તમે સામેની સાઈડમાં જાઓ તો ત્યાં ગાડી તમને દેખાશે. એવું નથી કે હોસ્પિટલની અંદર વાહન પાર્કિંગ માટેની જગ્યા નથી. જગ્યા તો અનેક વાહનોની છે પરંતુ હોસ્પિટલ સંચાલકોની પાર્કિંગ કરવા દેવાની માનસિકતા નથી, જેના કારણે દર્દી તેમજ તેમના સગા અનેક રીતની મુશ્કેલી વેઠી રહ્યા છે. અને જ્યારે આ અંગે સવાલ પૂછાય છે તો સુપરિન્ટેન્ડન્ટનો જવાબ કંઈક આવો છે. જો હમારી કેસ બારી હૈ વો અભી હમ લોગોને બહાર બનાઈ હૈ તો वहाँ से पेशेंट केस पेपर लेके सीधा ओपीडी की तरफ आते हैं, तो बीच में से जो रोड है उस पर एक्सीडेंट होने के काफ़ी चांसेस होते हैं क्योंकि पेशेंट जल्दबाजी में इधर उधर देखते नहीं हैं. इसलिए हमने वो जो सामने का एरिया है उसको बैरिकेड करके बंद किया हुआ है. तो अभी हम ऐसा सोच रहे हैं कि साइड से एक गेट निकालें ताकि जो लोगों को घूम के आना पड़ता है वो परेशानी एक कम हो जाए, तो सीधा सीधा एक साइड का गेट हो जाएगा तो उससे लोग अंदर आ सकेंगे. मैनेजमेंट द्वारा मात्र ચોમાસાના સમયમાં અંદર કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેવી બહાના હેઠળ આ પ્રકારનું કાર્ય કરવામાં આવ્યું છે. જે કેસ કાઢવાની વ્યવસ્થા છે તેને બહાર કરી દેવામાં આવી છે અને દર્દી તેમજ તેમના સગા હેરાન પરેશાન છે. કેમેરામેન અરવિંદ સોલંકી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.